કચ્છના નાના રણમાં અગરિયાઓને પ્રવેશ ન અપાતા સ્થાનિક અગરિયાઓની રોજી રોટી છીનવાઈ. રાપરના આડેસર વરણો સુખપર ટગા પંડ્યા ગઢ જિલ્લાની નગર મેઘાસર વાઢ કાયા વાઢ વીડી વાઢ બામણસર વિજાપર નાદા લખા ગઢ ભૂરા વાઢ માંડવિયા વાઢ વરણુ રણ વિસ્તારમાં સ્થાનિક અગરિયાને વન વિભાગ અભયારણ્ય પ્રવેશ ન અપાતા નાના 10 એકર અગરિયાને પ્રવેશ ન અપાતા રજૂઆત સાથે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. છેલ્લા 50 વર્ષથી રોજી રોટી 15,000 લોકોને રોજગારી મળી રહી છે, પ્રવેશ ન મળતા રોજી રોટી છીનવાય છે. વરણુ રણમાં આવેલ અભયારણ્ય ચેકપોસ્ટ પર અગરિયાને રોકી સ્થાનિક લોકો દ્વારા મોટા ઉદ્યોગપતિને છૂટ હોય નાના અગરિયા અટકાવવા આવ્યા હતા. સ્થાનિક અગરિયા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. સ્થાનિક વન વિભાગ અભયારણ્ય મીડિયા સમક્ષ લાજ કાઢી હતી. રિપોર્ટ બાય ગન્ની કુંભાર. ઘણી સમય થાય છે. આગળ જમાનામાં આવેલા નાનકા ઢેકવા હતા, એથી પણ મીઠો પકાવતા 65 વર્ષ પહેલાથી. અને આજે અમે એના માથે અમે દરગુજર હાલતા હતા. અને આજે વખત ટાઈમ થયા, અમે લગભગ આજે 50-60 વર્ષ મને થઈ ગયા છે. એના પહેલાં અમારા બાપ દાદા પણ અહીંયા મીઠો પકાવતા હતા. અને આજે સુધી અમે મીઠા માથે અમારા 5-5 10 ગામ નમતા હતા. અને આજે ઠંડી ગયા છે તો આજે એ ગધેડા રિક્ષા કરે છે. તો અમે તો માણસું છે, તો અમને ફળ ખાતાને એટલું તો રહેમ આવે કે ભાઈ અમારા ઓલા ગધેડા રહ્યા, અહીં અમારું કોઈ ખેતીવાડીમાં નથી રહેવા દેતા, કોઈ વસ્તુ નથી લેવા દેતા. ને આજે અમારે કોઈ કાંઈ ઝઘડા રૂપિયા નથી કરવાના, પણ અમારે જેમ તેમ કરી પેટ ભરાઈ કરવી છે. તો અમારા કાને મહેરબાની કરીને અને અમારા 10 રકડિયા છે, અમને એમણે મજૂરી કરવા આપો. ને કે માણસું અમારા કોઈ ધોરાજી, કોઈ ઉપરેલા, કોઈ જામનગર, એ બધી બાજુ માણસો અહીંયા અમે મજૂરી કરતાં કરતાં માણસો અહીંયા અડધા મરી ગયા છે. અને આજે તમે બંધ કરશો તો આજે અમે આ ગામડામાં 5 ગામની અંદર કોઈ સૂકી ખેતી છે એની અંદર કોઈ પેદા છે નહીં. આજે મીઠા માથે જેમ તેમ કરીને અમે પેટ ગુજરાત હાલી છે, નાના નાના છોકરા મોટા કરીને ઉપાડ કરી છે. જય હિન્દ. જે રણવીસે સાહેબ, એવું છે કે મને 65-67 વર્ષ થયા, એમાં હું 15 વર્ષનો હતો ને મને યાદ છે. આ રણ અમારા આગરિયા કારી મજૂરી કરી અને રોજી રોટી પેદા કરતા હતા, બાળકોને મોટા કરતા હતા. એમાં અચાનક આ સાલે અચાનક કેવું હું છું ગવર્મેન્ટને કાંઈ ખબર પડતી નથી. અમારા આગરિયા પાસેથી રોટી સિલવી અને અમારા બાળકો અમારા આગરિયાના અત્યારે કોઈ રત્ન નથી રહ્યા. તો મહેરબાની કરી સરકારને વિનંતી કરીએ છીએ કે આ કોઈ અફીણનો ધંધો નથી, કોઈ દારૂનો ધંધો નથી, આ અમારી રોજી રોટી છે. અને સાહેબ તમે આવીને જુઓ, ઉનાળો હોય ત્યારે તમે રણના વિસ્તારમાં આવીને જુઓ ને, આપણે પગ મૂકી નથી શકતા. અમારા 8-8 વર્ષના દીકરા દીકરીઓ આની અંદર મજૂરી કરતા હોય ને ત્યારે એમ થાય, અને આખો કલર ઉડી, માણસોનો કલર ઉડી જાય છે. આ અમારી રોજી રોટી છે. મહેરબાની કરી અને સરકારને વિનંતી છે, હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે વહેલી તકે અને જરૂર આડેસરનું મીઠું, અમારા રણ વિસ્તારનું મીઠું છે ને ઇન્ડિયાની અંદર પહેલો નંબર છે. અને આ કોઈ ખોટી ધંધો નથી, અમારી મજૂરી છે. મહેરબાની કરી વિનંતી સાથે, જય હિન્દ જય ભારત, વિનંતી સાથે વેનવું છું કે જરૂર અમારી પબ્લિકને રોજી રોટી આપે. મારું નામ રમજાનભાઈ અબ્દુલભાઈ ભટ્ટી છે અને હું બાજુમાં ટગા ગામનો રહેવાસી છું. અને બાપ દાદાના વખતથી આ રણનું કામ ચાલુ છે અને હાલના સમયમાં, વર્તમાન સમયમાં એ રણનું કામ બંધ કરવામાં આવ્યું છે. હવે અત્યારે અમે જે જગ્યા ઉપર ઊભા છીએ એ એક રણનું 0 પોઈન્ટ ઉપર ઊભેલા છીએ. અને 0 પોઈન્ટ ઉપર આવી અને અગરિયાઓ અમે બધા એકત્ર થયેલા છીએ. અમારે એકત્ર થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે શરૂઆતથી જ જો હું વાત કરું તો જે સમયની અંદર આજથી 50 વર્ષ પહેલાં જે અમારા વડવાઓ હતા એ બળદથી પાણી ખેંચી અને મજૂરી કરી અને એ પાણીને બહારે કાઢી અને મીઠું પકવતા હતા. હવે અત્યારે અમારામાં પરિવર્તન માત્ર એટલું જ છે કે અત્યારે અમને સરકારે સબસિડી આપી અને સોલાર પ્લેન્ટ આપેલી છે. એ સોલાર પ્લેન્ટથી અમે પાણી બહાર કાઢી અને મીઠું પકવતા હતા. અમારી પાસે આટલી જ ટેકનોલોજી આવેલી છે. બાકીનું જે મેન્યુઅલી કામ હતું, જે પરિસ્થિતિ અમારા બાપ દાદાના વખતથી થતું હતું, એનાય કામ અત્યારે અમે કરી રહ્યા છીએ. સાહેબને હું નમ્ર વિનંતી એ કરું છું કે અમે 46-50 ની ડિગ્રી ઉપર ઉનાળાના સમયમાં અમે કામ કરીએ છીએ અને એ ટાઈમની અંદર તમે મજૂરી ન કરો, ખાલી આવીને ઊભા રહેજો. પરિસ્થિતિ કેવી ઊભી થાય છે અને એ કેવી પરિસ્થિતિમાંથી અમે મીઠું પકવીએ છીએ અને એ પરિસ્થિતિને આજે રોક લગાવ્યો છે. આજે દરેક જગ્યાએ મીઠાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. તો અમે તો એવો કયો ગુનો કર્યો છે કે જેથી કરીને આજે અમારું કામ બંધ કરી દેવામાં આવ્યું છે? આજે જોવો છો રે, અમારા વિસ્તારના 5,000 લોકો
બેરોજગાર ફરી રહ્યા છે, જેમની પાસે રોજગારનો કોઈ સ્ત્રોત નથી. જે અમારી આજીવિકા હતી એ આજીવિકાને આજે છીનવી લેવામાં આવી છે. તો અમે શું, એવો અમારો વાંક છે કે અમારે અત્યારે અમારે રોડ ઉપર આવીને બેસી રહેવું પડે છે. અનેક વખત અમે રજૂઆત કરવા છતાં અમારું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી. આજે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસે એ રજૂઆત માટે આવ્યા છીએ અને એ જેવું ગ્રાઉન્ડ ઉપર આવીને ઊભા થઈ ગયા છીએ કે કાં તો અમારું રોજગાર અમને પરત આપો, નહીં તો અમે આ જગ્યા છોડશો નહીં. અમારે કાંઈ પણ કરવું માટે, આના માટે થઈને અમારે ભૂખ હડતાળ કરવી પડશે. પણ અમારે જો કદાચ ગાંધી ચિંધ્યા માર્ગે ગુજરાતના કોઈ લેવલ સુધી પહોંચવું હશે, સેન્ટ્રલના કોઈ પણ લેવલ સુધી પહોંચવું હશે, તો પહોંચવાની અમે બધાએ તૈયારી કરીને બેઠા છીએ. અત્યારે અમારું આખું સમગ્ર વિસ્તારનું આગરિયા માંચી અહીંયા કણે એકત્ર થઈ અને અમે અહીંયા કણે ઊભા છીએ અને અમારું રોજગાર જ્યાં સુધી પાછું અમને નહીં મળે ત્યાં સુધી આ જગ્યા છોડવાના નથી. જય હિન્દ, જય ભારત. ગામ મારું સુખપર, પરંપરાથી બાપડાડીના વખતથી અમારા અમે 10 એકરના આગરિયા અને 10 એકરના આગરિયા અમે પરંપરાથી આ મીઠું જ પકાવીએ છીએ. બાકી તો અમારા કણે બીજું કાંઈ છે જ નહીં. આજે અમારા દાદા મીઠું પકાવ્યું, અમારા બાપે પકાવ્યું, આજે હું પકાવું, આજે મારો છોકરો પણ મીઠું જ પકાવે છે. જો આજે ફોરેસ્ટ ખાતું અભયારણ્ય અમેને રણમાં જવા દેતું નથી, શું કાંઈ નથી જવા દેતું એમને નથી ખબર, અમે અભણ માણસ. બાકી અમારી રોજીરોટી મીઠામાં જ છે અને આજે એમનો સુખપર, વેણું, ટગાગઢ, ગિલાણીવાટ આ બધાએ પણ અટાણે બધા ઘરે બેઠા છે. કોઈને આજની તારીખમાં કઈ રીતે જીવન જીવી જશે એ અમારું મન જાણે છે. બાકી આનું કાંક કરો અને અમારું રણ ચાલુ કરાવો. જય હિન્દ, જય ભારત. સમસ્યા એ કે આ મીઠું જે અમારા બાપ અમને કહેતા હતા કે આ મીઠું અમે કોહથી પકાવતા, એ વખતનું આજ 50-60 વર્ષ પહેલાંનું મીઠું કોહથી પકાવી, હવેથી આ મશીન આવ્યા પછી હવે સોલાર આવે અને અમે મીઠું પકાવી રહ્યા 10-10 એકરમાં અને અમારા જે રોજીરોટી એમાંથી મળતી હતી અને છોકરા અહીંયા અમે ગામમાં રહી શકતા હતા. હવે આ ધંધો બંધ થવાથી અમારે બીજે જવું પડે છે. જય હિન્દ, જય ભારત. સુખપર સરપંચ, હવે રોજગાર માટે તો નાના 10 એકરી આગરીયાનો મીઠું બંધ કરાવે સરકારી છે અને મોટીઓ જે ઉદ્યોગપતિ છે, અદાણી છે, રિલાયન્સ છે, એને ગમે એટલી જમીન જોતી હોય તો છૂટશે. તો આ અત્યાચાર છે કે બીજું કાંઈ? તો આ અત્યાચાર ના કરે એ આપણે સરકાર આગળ વિનંતી કરી હતી કે નાના માણાને, ગરીબ માણાને કમાઈ ખાવા જો. આજે અમારા ગામમાં 50% ગામ હજરત કરી ગયું. આજે આવીને સ્થાનિક ઉપર જોવે તો 50% ગામમાં નથી. તો અમારે એક જ વિનંતી છે કે અમને ગામને, ગરીબ માણાને, આ વિસ્તારને રોજીરોટી મળે. જય હિન્દ, જય ભારત.